પરસોત્તમ રૂપાલા સામે વધુ ને વધુ હાલ આક્રમક વિરોધ થઈ રહ્યો છે. એવામાં કરણી સેના ફરી એક વખત આક્રમક વિરોધ સાથે મેદાને આવી છે. આજે રૂપાલા સામે કરણી સેનાએ આક્રમક વિરોધ કર્યો છે. ટિકિટ રદ કરવાની પણ માંગ કરવામાં આવી છે. રાજકોટમાં રાજપૂત સમાજની વાડી પર મહત્વની બેઠક મળી હતી. મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકર્તાઓ જોડાયા હતા. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરાક્રમ, આજની બેઠકમાં શું રણનીતિ નક્કી કરવામાં આવી છે? રાજકોટના રેલનગર વિસ્તારમાં ભારે વિરોધ પ્રદર્શન ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. ભારે વિરોધ પ્રદર્શન અત્યારે ક્ષત્રિય સમાજના જે બહેનો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે બદલાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આપણે સીધા બહેનો સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું. બહેન, શું અમારી માંગ? એક જ છે કે રૂપાલાભાઈને હટાવો, રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. અત્યારે વિરોધ પ્રદર્શન એ જ છે કે અત્યાર સુધી અમે આટલું કર્યું પણ છતાંય કોઈના, આપણે બીજેપી પાર્ટીમાં પણ ભાઈઓ છે, બહેનો છે, બરાબર, તો કોઈને પણ એમ નથી થતું કે બહેનોને ન્યાય મળવો જોઈએ. વચમાં જ પણ કોંગ્રેસમાંથી કોઈએ બહેનોની ટિપ્પણી કરી હતી તો આખા ભાઈ, ભાજપના બહેનો બહાર આવ્યા હતા અને ભાઈઓ પણ બહાર આવ્યા હતા. તો અત્યારે ક્ષત્રિય સમાજનું છે તો શું કામ આ બીજેપી પાર્ટી પણ નથી બોલતી? એક જ વિરોધ છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ જ કરો, કે આટલું બધું જે ઉપડ્યું છે એમાં થોડુંક તો બીજેપીને ધ્યાન દેવું જરૂરી જ છે. બસ અમારી એક જ માંગ છે, આટલા બહોળી સંખ્યામાં બહેનો દેખાય છે, બધાની એક જ માંગ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ કરો. અને આ સાંજ પડવા આવી છે છતાં હજી નિર્ણય કેમ આવતો નથી? સવારથી અમારી એક જ માંગ છે. મારું નામ આશાબાસી સોઢિયા, જય માતાજી. મારી એક જ માંગ છે, ક્ષત્રિયોને ન્યાય મળવો જોઈએ. અને કાલે જે જયરાજસિંહે મીટિંગ કરી તો ટિપ્પણી કોઈ પુરુષ વિરુદ્ધ નહોતી થઈ, ટિપ્પણી થઈ હતી લેડીઝ ઉપર થઈ હતી. તો જયરાજસિંહ એને માફ કેવી રીતે કરી શકે? લેડીઝો આવવાનું કીધું તો જયરાજસિંહ અહીંયા રોકી, અમારી ક્ષત્રિય સમાજની લેડીઝો જયરાજસિંહે રોકી. જયરાજસિંહને રૂપાલાએ કાંઈ નહોતું કીધું તો મારી લેડીઝોને કીધું તો મારી બહેનોને કીધું તો મારી બહેનો રૂપાલાની ટિકિટ રદ કરો, એની જગ્યાએ તમે કોઈ પણ સમાજ ને લ્યો, મને કોઈ વિરોધ નથી. અને જે જયરાજસિંહે જે મારા સમાજ સાથે કર્યું છે એ જરી યોગ્ય નથી. કેમ કે પુરુષ વિરુદ્ધ ટિપ્પણી નહોતી થઈ, સ્ત્રીની ટિપ્પણી કરી હતી. જયરાજસિંહ એને કેવી રીતે માફ કરી શકે? હું એને પૂછવા માંગુ. મારું નામ આશાબા સિસોદિયા. કાલે અમે જાતા હતા, અમને ગોંડલ ચોકડીએથી પાછા વાળ્યા. અમારી બહેનું જાતી હતી, એને પોલીસ સ્ટેશન જવું પડ્યું. શું કામ? ઘરના મામલામાં મારી દરબારની બાયુ પોલીસ સ્ટેશન નથી જોતી, સમાજના મામલામાં શું કામ પોલીસ સ્ટેશન જવું પડે? એની અટકાયત કરી લેડીઝ પોલીસ એને અહીંયા લઈ ગઈ. તો આનો મને ન્યાય જોઈ. અને રૂપાલાની ટિકિટ રદ કરો, રદ